जनाब कुतुबुद्दीन मोलिम बॉयज प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। जेमा आज धोरण पांच विषय आसपास एटले के पर्यावरण जेमा आज आप नवो पाठ जोवाना छे। पाठ वी जंगलों कोना जेनी अंदर आपणे जोवाना छे भाग ए। पाठनी समजूती मेळवता पहेला आपणे तेमां थोड़ूक नवुं जाणी लईए। ज्यां जंगल छे त्यां जीवन छे, बाबा शुं कहे छे, ज्यां जंगल छे त्यां जीवन छे। आम कुदरती रीते प्राप्त थनारी संपत्ति शूँ कहवाय? कुदरती संपत्ति कहवाय। तो जंगलों ए आपणी कुदरती संपत्ति छे। तमे आ बाजूना चित्र में तमे जोई सको छो कि जंगल में रहता लोकोने वनवासी कहवाय छे। शूँ कहवाय छे? जंगल में रहता लोकोने वनवासी कहवाय छे। तेओ जंगल साथे जोड़ायेला छे। तेओ कहे छे अमे जंगलना लोको छीए। बाबा जे वनवासी छे जंगल में रहता लोको तेने वनवासी कहेवाय ने तेओ कहे छे के तेओ जंगल साथे जोड़ायेला छे। तेओ कहे छे अमे जंगलना लोको छीए, अमारुं जीवन जंगलों साथे जोड़ायेलुं छे, जो जंगलों ना होय तो अमे पण रही शकीशुं नहीं। बाबा चलो आगळ जईए। हवे शुं कहे छे? ફક્ત હજારો વૃક્ષો ઉગાડવાથી જંગલો બની જતા નથી, પણ જંગલમાં છોડવા વૃક્ષો અને પ્રાણીઓ પણ પક્ષીઓ પણ હોય છે, માનવીઓ પણ રહેતા હોય છે, તેઓ એકબીજા પર ખોરાક સુરક્ષા રહેઠાણ માટે નિર્ભર છે। એટલે જંગલો છે તો પ્રાણી પક્ષીઓ બાબા એ પણ એકબીજા પર શું છે? નિર્ભર છે। એટલે કે ફક્ત હજારો વૃક્ષો ઉગાડે જંગલો બની જતા, પણ જંગલમાં છોડવા વૃક્ષો અને પ્રાણીઓ પણ હોય છે, માનવીઓ પણ રહેતા હોય છે, તો એકબીજા પર ખોરાક સુરક્ષા અને રહેઠાણ માટે નિર્ભર રહેતા હોય છે। ચાલો બીજું, આપણને જંગલમાંથી કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય? બરાબર, શું શું જંગલમાંથી આપણને શું શું પ્રાપ્ત થાય છે? તો લાકડું, દવા, ફળો, રબ્બડ અને તાજી હવા, જંગલ આપણને આ વસ્તુઓ પણ પૂરી પાડે છે। બીજું, જંગલ અન્ય પ્રાણી પક્ષી અને વનવાસીઓ માટે આશ્રય સ્થાન પણ છે અને વનવાસીઓને આજીવિકા પણ પૂરી પાડે છે। ચાલો, જંગલો ઋતુચક્રને જાળવી રાખે છે। બરાબર, જંગલો શું કરે છે? ઋતુચક્રને જાળવી રાખે છે। ચોમાસામાં કેટલો બધો વરસાદ પડે છે શા માટે જાણો છો વિદ્યાર્થી મિત્રો? બોલો તો કેવી રીતે? તો જુઓ, વૃક્ષો તેમના મૂળને જમીન મૂળ દ્વારા જમીનમાંથી પાણી શોષે છે। આ જે છે ને વૃક્ષો, દેખાય છે વૃક્ષો? આ વૃક્ષો તેમના મૂળ દ્વારા જમીનમાંથી પાણી શોષે છે, તે પાણીનું બાષ્પોત્સર્જન કરીને ક્યાં જાય છે? ઉપર હવામાં ભળે છે। હવામાં ભળે તેમાં વાદળોનું નિર્માણ થાય છે અને આવી રીતે પછી વરસાદ પડે છે। હવે આવી રીતે જંગલો ઋતુચક્રને જાળવવામાં આપણને મદદ કરે છે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જે વૃક્ષો છે તે જમીનનું ધોવાણ અટકાવે છે। તમે જુઓ, વૃક્ષોના મૂળ, બરાબર, વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે, જેથી પાણી કે પવનથી થતું જમીનનું ધોવાણ અટકે છે। પરંતુ અત્યારે વસ્તી વધારાને લીધે વૃક્ષો અને જંગલોને કાપવામાં આવી રહ્યા છે, કે ત્યાં મોટી મોટી ઇમારતો બનાવવામાં આવી રહી છે, તો આનો કોઈ દિવસ વિરોધ કરવામાં આવ્યો? હા, તો આવ્યો એ પણ 1973ની સાલમાં, બરાબર, 1973ની સાલમાં તેનો વિરોધ કરવામાં આવ્યો। ઉત્તર પ્રદેશના મંડલ જિલ્લાના અલંગ નદીના ખેડ પ્રદેશમાં જ્યાં જંગલો કપાવવાની શરૂઆત કરી ત્યાંથી ત્યારે ત્યાંની મહિલાએ વૃક્ષોને પકડીને, તમને અહીંયા જોઈ શકો છો આ ચિત્રમાં પણ, વૃક્ષોને પકડીને તે વૃક્ષોને કપાતા બચાવ્યા હતા। આ આંદોલનને ચીપકો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે પાઠ જોઈએ। જંગલો કોના એમાં જંગલની દીકરી, ચિત્ર જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમને પણ તેમની સાથે જવા ઈચ્છશો। બાળકો જંગલમાં જાય છે ત્યાં તેઓ કૂદે દોડે વૃક્ષો પર ચડે ને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે। કઈ ભાષામાં? કુદુક ભાષામાં। તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓને હાર બનાવવા માટે ભેગા કરે છે। તે જંગલી ફળોની મજા માણે છે, જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે। તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે। દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે। જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે, બરાબર, શું બતાવે? કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા। બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા। સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વ છે। બરાબર, વાંચતા શીખવા માટે જેટલા પુસ્તક માટે જંગલનો પુસ્તકો જેટલા જ મહત્વ છે। તે કહે છે અમે જંગલના વનવાસી લોકો છીએ,
અમારું જીવન જંગલ સાથે જોડાયું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે. સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે. શું છે? સ્ટાર ગર્લ. હવે સ્ટાર ગર્લ્સ કોને કહેવાય? તો જુઓ, સ્ટાર ગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરી અદ્ભુત વાતો કહે છે, જેઓ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે, તેને સ્ટાર ગર્લ યોજના તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ઉગાડો. સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતાં શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી, પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. જ્યારે ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે, ત્યાંથી બુધિયામાઈ સિવાય સૂર્યમણી ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. બરાબર? બુધિયામાઈને સૂર્યમણી ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણે તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે. શું છે? આપણી જંગલો એ આપણી સહિયારી બેંક છે. ચલો આગળ વધીએ. આપણે અમારી કે તમારી નથી, આપણે તેમાંથી જેટલું આપણે જોઈએ છીએ તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરતા નથી. બરાબર? શું કહે છે અહીંયા? કે જંગલમાં રહેતા વનવાસીઓ જંગલનું ધ્યાન રાખે છે, તેઓ વૃક્ષો કાપતા નથી. વૃક્ષો કાપે કે જંગલને નુકસાન પહોંચાડે. બરાબર? જે કોઈ પણ માણસ આવે કે કોઈ પણ આવી રીતે વ્યક્તિ આવી જાય તો કોઈ વૃક્ષો કાપે કે જંગલ નુકસાન પહોંચાડે તો તેનો વિરોધ કરે છે. જંગલમાં તેમને જેટલું જોઈએ તેટલું જ લે છે. જંગલમાં રહેતા વનવાસીઓ જંગલોને બચાવવાનું કાર્ય કરે છે. વનવાસીઓ માને છે કે જંગલ આપણી સહિયારી બેંક છે. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. બરાબર? કાકાના સખત પ્રયત્ને સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. બરાબર? કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીએ તેનું ગામ અને જંગલ છોડવું ન હતું, પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂકી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂક્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, એટલે કે નાશ થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્ત્વનું છે. કદાચ તે પછી શું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ? નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ અધૂરો છે. નવા આવતા તાસની અંદર આપણે નવા ટોપિક સાથે મળવાના છીએ. જેટલું પણ સમજાવ્યું છે તે વિડીયોમાં જોઈને તમારે સમજૂતી મેળવવાની છે. તમે મને શાંતિથી સાંભળો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ તેને લાઇક કરવાનું અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.